અરવલ્લી જિલ્લાની UGVCL ની વિભાગીય કચેરી મોડાસા ખાતે વીજ બિલ આવતા ગ્રાહકો માટે કોરોનાના સંક્રમણને અટકાવવા કોઈ જ વ્યવસ્થા ન હોવાથી વીજ ગ્રાહકો કોરોનાને આમંત્રણ આપતા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. સાથે વીજ બિલ ભરવાનું એકમાત્ર કાઉન્ટર હોવાથી ગ્રાહકોને કલાકો સુધી લાઇનમાં ઊભા રહેવું પડે છે. સમયના નાણાંનો વ્યય થાય છે. ગ્રાહકોની મુશ્કેલીઓનો વીજ કર્મચારીઓ આંખ આડા કાન કરી રહ્યા તેવી પરિસ્થિતિ નિર્માણ પામી છે. ગ્રાહકોમાં વીજ બિલ ભરવા માટે બીજું કાઉન્ટર ચાલુ કરવાની માંગ સાથે સરકારની ગાઈડલાઇન મુજબ કોરોના સંક્રમણ અટકાવવા વ્યવસ્થા કરાય તેવી પણ માંગ કરવામાં આવી છે. અરવલ્લી જિલ્લામાં દિવસે દિવસે વધતા જતા કોરોનાના કેસને લઈને કોરોનાના સંક્રમણ અટકાવવા સરકાર દ્વારા વિવિધ પ્રકારના પગલાં લેવાની સૂચના અપાઈ છે, ત્યારે તેની પાલન પણ કરવામાં આવતું નથી. UGVCL દ્વારા જે મોડાસાની વિભાગીય કચેરીમાં કોરોના સંક્રમણ અટકાવવા કોઈ જ વ્યવસ્થા નથી. આમ સરકારી તંત્રના નિયમોનું પાલન સરકારી તંત્ર જ નથી કરતું તો સામાન્ય માણસો કેવી રીતે કરશે? કોરોનાને આમંત્રણ આપતા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. UGVCLમાં વીજ બિલ ભરવા આવતા ગ્રાહકોની લાંબી લાઇનોમાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગ્રહના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. UGVCLની બહાર સોશિયલ ડિસ્ટન્સના બોર્ડ તો લગાવ્યા છે, પણ બોર્ડ તે માત્ર અનુસરવા માટે કોઈ UGVCLના કોઈપણ પ્રકારની વ્યવસ્થા જ જોવા મળતી નથી. કોરોનાને ધ્યાનમાં રાખીને મોડાસા કચેરી ખાતે સેનિટાઇઝની વ્યવસ્થા કરવામાં આવી તેવી પણ વીજ ગ્રાહકો દ્વારા માંગ કરવામાં આવી છે. વીજ ગ્રાહકો કોરોના સંક્રમણના ભયની સાથે વીજ બિલ ભરવા માટે આવતા ગ્રાહકોને કલાકો સુધી પોતાનો ધંધો રોજગાર છોડી અને લાઇનમાં ઊભા રહેવાની પરિસ્થિતિ નિર્માણ પામે છે, ત્યારે ગ્રાહકોની સાથે વાત કરતા જણાવ્યું વીજ કચેરી ખાતે શહેરની અને ગ્રામ્ય માટે માત્ર એક જ કાઉન્ટરની વ્યવસ્થા કરેલી છે કે બે વચ્ચે એક જ વેચીન ખાવ તો મળે તેવી પરિસ્થિતિ નિર્માણ પામી છે. બે વચ્ચે એક હોય તો કેવી રીતે ખવાય, બે માણસ વચ્ચે એક લાડુ હોય તો કેવી રીતે મળે, તેમ ગ્રામ્ય અને શહેરનું વીજ બિલનું એક જ કાઉન્ટર પર વ્યવસ્થા કરવામાં આવી જેને લઈને વીજ બિલ ભરવા માટે આવતા ગ્રાહકોને શહેરીજનો અને ગામડાઓના લોકોને પરેશાની વેઠવી પડી રહી છે. એક કાઉન્ટર વધારવામાં આવે તો ગ્રાહકોને કલાકો સુધી લાઇનમાં ઊભા રહેવામાંથી મુક્તિ મળે. UGVCLની મોડાસા કચેરી ખાતે કામકાજ અર્થે આવતા શહેરમાંથી અને આસપાસના ગામડામાંથી હજારો લોકો મુલાકાતે આવતા હોય છે, ત્યારે કોરોના સંક્રમણને અટકાવવા મોડાસાની GEB અધિકારીઓ કર્મચારીઓ સરકારની ગાઈડલાઇન મુજબ સોશિયલ ડિસ્ટન્સ અને સેનિટાઇઝની વ્યવસ્થા કરે અને વીજ બિલ ભરવા આવતા સમયના બચાવ થાય તે રીતે કાઉન્ટર બીજું ચાલુ કરવામાં આવે તેવી વીજ ગ્રાહકો દ્વારા માંગ કરવામાં આવી છે. આમ સરકાર દ્વારા સરકારના નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવતું હોય તેવા દ્રશ્ય જોવા મળી રહ્યા છે, ત્યારે આવનાર સમયમાં આ વ્યવસ્થા કરવામાં આવે તેવી લોકો દ્વારા માંગ કરવામાં આવી છે. અહીંયા મોડાસાના ઉત્તર ગુજરાત વીજ નિગમ વીજ બિલની ઓફિસમાં બિલ ભરવા આવતા એક જ કાઉન્ટર ચાલુ હોય, બધી ભીડ થાય છે, સોશિયલ ડિસ્ટન્સ જળવાતું નથી, એટલા અમારે એવું કહેવું થાય છે કે ભાઈ જો એકથી વધુ કાઉન્ટર હોય તો પબ્લિકનો બી સમય બચે, સોશિયલ ડિસ્ટન્સ જળવાય અને આ જે કોરોનાની મહામારી જે ફેલાય છે એમાં બી સંક્રમણ ઓછું થાય એવી અમારી માંગ છે. આજે UGVCL મોડાસા ખાતે હું મારું પોતાનું લાઇટ બિલ ભરવા માટે આવેલો છું. છેલ્લા પોણો કલાકથી હું લાઇનમાં ઊભો છું. લાઇન બહુ છે, સંક્રમણ વધારે છે, કોઈ ડિસ્ટન્સ જળવાતું નથી. કોરોના મહામારીમાં આ તકલીફવાળું કામ છે. અહીંયા કચેરીમાં એક ટેબલ છે પેમેન્ટ લેવાવાળા માટે, પરંતુ બીજું ટેબલ જો હોય